ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. હવે એવા ગામની વાત જે ફરી એકવાર બન્યું છે દેશનું ગૌરવ. વાત છે સાબરકાંઠાના પુંસરી ગામની. શહેરને પણ ટક્કર મારે તેવું આ ગામ બનાવી દેશને પ્રથમ મોડેલ વિલેજ આપનાર પુંસરીના પૂર્વ સરપંચનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું. આ છે સાબરકાંઠાના તલોદ તાલુકાનું પુંસરી ગામ, જે આખા દેશ માટે બની ચૂક્યું છે મોડેલ ગામ. શહેરને ટક્કર મારે તેવું પુંસરી ગામ તમામ સુવિધાઓથી સજ્જ છે. હવે આ ગામના વિકાસની નોંધ લીધી છે રાષ્ટ્રપતિએ અને પૂર્વ સરપંચને રાષ્ટ્રપતિ ભવનનું તેડું મોકલી સન્માન કર્યું છે. ગામના પૂર્વ સરપંચ એટલે હિમાંશુ પટેલ, જેમના ફાળે જાય છે પુંસરીને સ્માર્ટ બનાવવાનો શ્રી. હિમાંશુ પટેલ પુંસરી ગામના સરપંચ તરીકે 10 વર્ષ સુધી રહ્યા છે. આત્મા ગામડાનો અને વિકાસ શહેરનો, ગાંધીજીના આ સ્વપ્નને આધારે પુંસરી ગામનો વિકાસ કરાયો. પુંસરી ગામમાં 2 લાખ દેશ વિદેશના મુલાકાતીઓ આવી ચૂક્યા છે. કેન્યા, તુર્કી, જર્મની, ફ્રાન્સ સહિત 60 દેશોના પ્રતિનિધિઓએ પુંસરીની મુલાકાત લીધી. ગામમાં રોડ, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણની કામગીરીની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હકારાત્મક નોંધ લઈ તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું. પુંસરી જ્યારે દેશનું પહેલું આદર્શ વિલેજ તરીકે પણ છેલ્લા કેટલાય વર્ષોથી દેશના અન્ય ગામો માટે રોલ મોડલ બન્યું છે, અને એના વિશે સંદર્ભે જ્યારે દેશના 10,000 ગામોના સરપંચો આ મોડલ ઉપર કામ કરી રહ્યા છે, આ વિષય ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ મહોદયજીને ધ્યાન ઉપર આવ્યો. ને 7,000ની વસ્તીનું આ ગામ વર્ષ 2006માં કંઈ નહોતું, પરંતુ હિમાંશુભાઈના માર્ગદર્શન હેઠળ ગ્રામજનોએ ગામનો વિકાસ કર્યો. આજે આ ગામને દેશના સૌથી શ્રેષ્ઠ ગામની રીતે સન્માનિત કરવામાં આવે છે. વાઇફાઈ, કમ્યુનિટી રેડિયો, ઇકો ફ્રેન્ડલી વીજળી, આરો પ્લાન્ટ, સીસીટીવી કેમેરા, પોતાની બેંક, બસ સેવા સાથે પહોંચવી અનેક શહેરોને પાછળ રાખી દીધું છે.